नमस्ते विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन ज्ञान वरासा सूरत वीडियो लेक्चर में आप सर्व विद्यार्थियों स्वागत है। विद्यार्थी मित्रों, आप आज धोरण 8 विषय गणित प्रकरण 4 के जेमा आप स्वाध्याय 4.3 नो प्रश्न 1 અને 2 શીખી ગયા છે। તો આજે સ્વાધ્યાય 4.3 માં પ્રશ્ન નંબર 3 ની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આવી ગયો છે। મેં અગાઉના લેક્ચરમાં પણ તમને કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે જે ચતુષ્કોણની સામ સામેની બંને બાજુ સમાન। ફરીવાર બોલું છું, જે ચતુષ્કોણમાં સામ સામેની બંને બાજુ સમાન હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। બીજું, આજે ચતુષ્કોણના ગુણધર્મોની બે ગુણધર્મો છે, આપણે ગુણધર્મો છે એટલે બે ગુણધર્મોની ચર્ચા કરીશું। પહેલું કે તેના સામસામેના ખૂણા સરખા હોય છે, સામસામેના ખૂણા સરખા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને પેલા ગુણધર્મોને આધારે આપણે કાચી આકૃતિ જોશું, પછી એના ગુણધર્મોના આધારે એના માપ લઈશું। તો કાચી આકૃતિ દોરવા માટે તો આપણે પહેલા ધારો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એચ ઈ આર સોરી એચ ઈ એ આર, જેમાં એચ ઈ નું માપ 5 તો આર એ 5 એટલે કે તેનું એચ ઈ બરાબર આર એ બરાબર 5 છે। એવી જ રીતે ઈ એ ઈ એ 6 તો આપણને કેટલું થશે 6 એટલે કે ઈ એ બરાબર આર એચ બરાબર 6 છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બાજુઓના માપ આપણે હવે ખૂણા જોઈએ તો ખૂણો તમને આપેલો છે આર 85। તો વિદ્યાર્થી મિત્રો, જો આર 85 તો ઈ પણ 85 થાય, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા સમાન હોય છે, એટલે ખૂણો આર બરાબર ખૂણો ઈ બરાબર 85। આ બંને ખૂણા કેટલા થશે 85। હવે વિદ્યાર્થી મિત્રો, બીજી શરત છે કે પાસ પાસેના ખૂણાનો સરવાળો પૂરક હોય છે। ફરીવાર બોલું છું, સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પાસ પાસેના ખૂણા પૂરક હોવાથી, પૂરક એટલે બંનેનો સરવાળો 180 થાય। ફરીવાર બોલું છું, પૂરક એટલે શું, બંને ખૂણાનો સરવાળો 180 થાય, એટલે કે એચ અને ઈ ખૂણો એચ પ્લસ ખૂણો ઈ બરાબર 180। તો ખૂણો એચ પ્લસ ઈ એની કિંમત કેટલી 85, પ્લસ 85 સામે જાય તો માઇનસ, એટલે કે 95। તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો એચ કેટલો આવશે 95। અત્યારે કાચી આકૃતિ દોરી છે, ખૂણો ફેરફાર થશે। બીજું, જો એચ પણ 95 તો એ પણ 95। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગણતરી થાય છે પૂરી, આનો ઉપયોગ કરીને આપણે કાચી આકૃતિ દોરવાની છે। તો સૌ પ્રથમ નીચે છે એચ ઈ, તો હું એ કાચી આકૃતિ દોરીશ, આ એચ ઈ બરાબર 5 સેમી લો। બીજો મુદ્દો, કોણ માપક ની મદદથી કેટલો લેવાનો છે 95। વિદ્યાર્થી મિત્રો, આ 90 છે તો 90 ને 5 95 અહીંયા આવશે, અને નામ આપશું x। તો x ને કેન્દ્ર લઈ ખૂણો x h e બરાબર 95, x h e
95 થાય તેવું કિરણ એચ એચ દોરો. હવે વિદ્યાર્થી મિત્રો ઈ કેટલો થવો જોઈએ? 85. તો આપણે કે કેન્દ્ર લીધો આ 85 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ અને આ જો બને દોરવા હોય તો તમારી પાસે આ બિંદુ કેમ છે એ જાણી તો એ અહીંયા અને અહીંયા બિંદુ હોવા જોઈએ. આપણી પાસે બિંદુ નથી. વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બિંદુ નથી તો બિંદુ લેવાનું છે. તમને માપ આપ્યું છે ઈએ કેટલો છે? 6 સેમી. ધારો કે આ 5 છે એની બધા 6 લો. એ કેન્દ્ર ગઈ એક ચાપ પર આ રીતે અહીંયા માપ શું કે અને આ માપ થશે 6 સેમી. તો ચાર નંબરનો મુદ્દો એ કેન્દ્ર ગઈ આ એ કેન્દ્ર એ માપ કેટલો છે? 6 સેમી. 6 સેમી માંથી EY પર ચાપ મારો ત્યાર એના આપો. હવે વિદ્યાર્થી મિત્રો એ કેટલા છે? 95. તો આપણે એને કેન્દ્ર લેવાનું છે અને 95 નું માપ લેવાનું છે. એને કેન્દ્ર લીધું 95 અહીંયા આવશે અને 90 અને 5 95 આને જોઈન્ટ કરી રાખવાનું છે. જે 95 પરિવાર એને કેન્દ્ર લઈ બોલો ઝેડ એ ઈ બરાબર 95 થાય તેવું કિરણ કે છે દોરો. હવે એચ એક્સ અને એ ઝેડ જ્યાં છેદે ત્યાં ચતુષ્ફળ સમાંતર બાજુ ચતુષ્ફળ HEAR તૈયાર થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રચના નંબર 3 પૂરી થાય છે. તમે તમારા ગ્રુપમાં નોંધ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો દાખલો રચના નંબર 4 લંબચોરસ ઓકે જેમાં માપ છે ઓકે બરાબર 7 અને કે એ બરાબર 5. લંબચોરસની વ્યાખ્યા જે આપણે ચતુષ્કોણ લઈએ જેને માપ લઈએ જે ચતુષ્કોણની સામ સામેની બાજુ સમાન
ખરેખર બોલું છું, સામ સામેની બાજુ સમાન હોય અને બધાય ખૂણા કાટખૂણા હોય એટલે કે 90, તેને શું કહેવાય છે? લંબચોરસ. અને જો બધી જ બાજુ સમાન હોય અને દરેક ખૂણો કાટખૂણો હોય તો એને કહેવાય ચોરસ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે લંબચોરસની વ્યાખ્યા જાય છે કે જે ચતુષ્કોણની સામ સામેની બંને બાજુ સમાન હોય અને દરેક ખૂણા કાટખૂણા હોય તો તેને લંબચોરસ કહે છે. તો કાટખૂણા એટલે કેટલાનો ખૂણો થશે? 90. કયા કેટલા હોય ખૂણા? 4. તેથી મુદ્દા પ્રમાણે જોઈએ તો લંબચોરસમાં બધા જ ખૂણા કાટખૂણા હોવાથી ખૂણો O બરાબર ખૂણો K બરાબર ખૂણો A બરાબર ખૂણો Y બરાબર 90. અને સામ સામેની બાજુ કેવી હોય છે? સમાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાચી આકૃતિ દોરી આપ્યા, એક લંબચોરસ છે, એના નામ છે ઓ કે એ વાય. તો ઓ કે 7 સેમી તો વાય કે પણ 7 સેમી, એટલે કે ઓ કે બરાબર વાય કે બરાબર 7 સેમી. તેવી જ રીતે કે કે 5 સેમી તો વાય ઓ પણ કેટલા થશે? 5 સેમી. આ બધા ખૂણા કાટખૂણો દોરવાના છે 90. તમારે પરિકર અને કુટપટી ની મદદથી નીચે 7 સેમી માપ આપવાનું છે. કુટપટી રાખીને તો અહીંયા હું 7 સેમી માપ આપું છું. ધારો કે બરાબર 7 સેમી, તો પહેલો મુદ્દો રેખાખંડ ઓકે બરાબર 7 સેમી લો. બીજો મુદ્દો, વિદ્યાર્થી મિત્રો, કોણ માપકનો ઉપયોગ લઈને તમારે 90 ના ખૂણો દોરવાના છે. જો 90 નો ખૂણો છે, કોણ માપક વિના તમારે દોરવો હોય તો એક શીખવાડું છું. પરિકરની અહીં મૂકી અહીંયા ઘર પરિકરની મદદથી લઈએ આપણે. કોઈ પણ માપ લેવાનું, કોને કેન્દ્ર લઈ આ રીતે, આ પહેલી ચાર છે 60, આ બીજી ચાર છે 120. ફરીવાર કોઈ પણ માપ લઈને કોને કેન્દ્ર લઈ આમાં અર્ધવર્તુળ નાખો. જ્યાં છે ત્યાંથી પહેલી ચાર 60 નો ખોલો, બીજી ચાર 120 નો ખોલો. હવે આ ચાર અને આ ચાર બંને નો લંબદ્વિભાજક, લંબદ્વિભાજક એટલે વચ્ચે બે ભાગ કરશે. તો આપણે બંને ભાગ લઈએ ફરીથી, એક ભાગ આ બાજુ હશે અને બીજો ભાગ આ બાજુ હશે. એટલે કે અહીંયા છે, આને સીધી લાઈન દોર રાખવાની છે. આ તો થશે 90 નો ખૂણો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે 90 નો ખૂણો દોરવાનો છે. નામ આપશો આને એક્સ, તો મુદ્દો થશે કોને કેન્દ્ર લઈ ખૂણો એક્સ ઓ કે બરાબર 90 થાય તેવું કિરણ ઓ એક્સ દોરો. ત્રીજો મુદ્દો સેમ મુદ્દો છે. હવે કોણ માપકની મદદથી લેશું? આ કોણ માપકની મદદથી કેન્દ્ર લઈ ખૂણો વાય ઓ બરાબર 90 થાય તેવું કિરણ અંદાજિત
ફૂટપટ્ટી અને પરિઘનો ઉપયોગ કરીને 5 સેમી માપો કયું કેન્દ્ર લેવાનું છે કે તો કેરે કેન્દ્ર લઈ ચાપ માપો આ રીતે આવશે તો કેરે કેન્દ્ર લઈ કેટલો માપ લીધો 5 સેમી માપથી કે બાય કિરણ કે બાય પર ચાપ મારો ત્યાં એ ના વિદ્યાર્થી મિત્રો સ્મોલ વાય લીધું છે બરાબર આપણે આ સ્મોલ વાય લેજો અને અહીંયા છે ને કેપિટલ વાય લેજો કેપિટલ વાય આ સ્મોલ વાય છે બીજી અભિસંધિનો વાય છે હવે અહીંયા જે બિંદુ છે ને આપણે કેપિટલ એટલે બંને અલગ થઈ જાય અહીંયા સ્મોલ વાય લીધા બધી જગ્યાએ હવે વિદ્યાર્થી મિત્રો આ કયું કિરણ છે ઓકે ઓએક્સ અને આ કયું છે એ ઝેડ લંબચોરસ ઓ કે એ વાય તૈયાર થશે તો આ પણ કેટલા ખૂણો બનશે 90 નો અને આ પણ કેટલા નો બનશે 90 વિદ્યાર્થી મિત્રો આમ આપણે રચના ચાર લંબચોરસ ઓકે તૈયાર થાય છે તમે તમારા ગ્રુપમાં નોંધ કરો ફરીવાર બોલું છું શાંતિથી વ્યવસ્થિત સમજીને પછી કાઠિયાવાડ દોડજો અને તમારા ગ્રુપમાં નોંધ કરો